સુરતમાં હજીરાની ઓએનજીસી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા યુવાન સહિત પાંચ જણાને દુબઈ અને યુક્રેનના સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપી એકતાલીસ લાખ પડાવી લીધા હતા ડુમ્મસ રોડના લક્ઝુરિયા બિઝનેસ હબમાં આવેલી એક્સેસલ ઇન્ટરનેશનલ ત્રણ પૈકી બે ભાગીદારની ઉમરા પોલીસે ધરપકડ કરી છે વેસુર સ્થિત રાહુલ રાજમોલની પાછળ સુમન મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા અને હજીરાની ઓએનજીસી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા મુકેશ દલપત પરમાર ઉમરવર્ષ છવ્વીસે ઇન્સ્ટાગ્રામ પર વર્ક પરમિટ અને વિઝાની જાહેરાત વાંચી ડુમસ રોડના લક્ઝુરિયા બિઝનેસ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલ નામે ઓફિસ ધરાવતા ધાર્મિક મઘવાણી રાજેન્દ્ર તળસરિયા અને હેમલ પાંડવનો સંપર્ક કર્યો હતો ત્રણેય મુકેશને દુબઈના વર્ક પરમિટ વિઝા આપવાનું કહી રૂપિયા એક પોઈન્ટ લાખ લઈ લીધા હતા પરંતુ નિયત સમયમાં વર્ક પરમિટ વિઝાને બદલે માત્ર એક મહિનાના ટુરિઝમ વિઝા આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ટીવી ઇન્ડિયા